આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો વિડીયો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન છે તેના ઉપર ક્લિક કરી મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જોજો તમે જે ન્યૂ હોલેન્ડ 30-30 ટ્રેક્ટર જોઈ રહ્યા છો, ટ્રેક્ટર વેચવાનું છે. ટ્રેક્ટરના મોડલની વાત કરું તો 2007ના મોડલનું ટ્રેક્ટર છે. કન્ડિશન તમને વિડીયોની અંદર ક્લિયર કટ બતાવવામાં આવેલું છે. ટ્રેક્ટર સારું છે, છત્રી પણ સારી છે અને સીટ પણ તમે જોઈ શકો છો. હાઇડ્રોલિક કમ્પ્લીટ છે અને એકદમ ટ્રેક્ટર ચોખ્ખું છે, સાચવેલું ટ્રેક્ટર છે. હવે તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો આ ન્યૂ હોલેન્ડ 30-30 ટ્રેક્ટરની કિંમત 3,30,000 રાખેલી છે. કિંમત અંદાજિત છે, કિંમતમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે, કિંમત ફિક્સ નથી. તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર, ગામ ડેરી ગામે તમને આ ન્યૂ હોલેન્ડ 30-30 ટ્રેક્ટર જોવા મળશે. તો વિડીયોની નીચે ટ્રેક્ટરના માલિકના નંબર, ટ્રેલર એટલે કે ટ્રોલી જોઈ રહ્યા છો, ટ્રોલી વેચવાની છે. ટ્રોલીના મોડલની વાત કરું તો 1990ના મોડલની ટ્રોલી છે. કન્ડિશન તમે વિડીયો અંદર જોઈ શકો છો, તમને ફોર વ્હીલ ટ્રોલી તમને જોવા મળશે. કન્ડિશન વિડીયો અંદર ક્લિયર કટ બતાવવામાં આવેલું છે. અત્યારે ટ્રોલી મિત્રો સારા કન્ડિશનમાં છે, તમે જોઈ શકો છો. ટ્રોલીનું તળિયું પણ એકદમ ચોખ્ખું છે, તમે જોઈ શકો છો, તળિયે કાટ લાગેલો નથી અને ઉપરથી પણ સારા કન્ડિશનમાં છે, તમે જોઈ શકો છો. 1990ના મોડલનું આ ટ્રેલર છે. ટાયરનું કન્ડિશન પણ સારું છે, તમે વિડીયો અંદર જોઈ શકો છો. મીડિયમ કન્ડિશનમાં ટાયર જોવા મળશે અને ફોર વ્હીલ ટ્રોલી છે. કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં ટ્રોલી જોવા મળશે. ટ્રોલીના મિત્રો કિંમતની વાત કરું તો અંદાજિત કિંમત દીપકભાઈએ 80,000 રાખેલી છે. કિંમત અંદાજિત છે, 80,000 કિંમત ફિક્સ નથી. તમારે 1990ના મોડલનું ટ્રેલર લેવાનું હોય તો ટ્રેલર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર અને ગામ ઢુડસર ગામે તમને આ ટ્રેલર જોવા મળશે. ટ્રેલર લેવાનું હોય તો વિડીયો નીચે દીપકભાઈ નામ આપેલું છે અને 9898 નંબર છે. તો જે સોનાલિકા DI 35 ટ્રેક્ટર જોઈ રહ્યા છો, ટ્રેક્ટર વેચવાનું છે મુકેશભાઈને. ટ્રેક્ટરના મોડલની વાત કરું તો 2004ના મોડલનું ટ્રેક્ટર છે અને એકદમ સારા કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે. ટ્રેક્ટરના ટાયરની વાત કરું તો ટાયર તમને અંદાજિત 60-60% ઉપર જોવા મળશે. બાકી તમે કન્ડિશન વિડીયોની અંદર ટ્રેક્ટરનું અને ટાયરનું કન્ડિશન જોઈ શકો છો. હાઇડ્રોલિક મિત્રો ટ્રેક્ટરની કમ્પ્લીટ છે, છત્રી અને સીટ પણ જોઈ શકો છો, કમ્પ્લીટ છે. ઓવરઓલ એકદમ સારા કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે. એન્જિન પણ સારા કન્ડિશનમાં છે. તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો 1,50,000 એટલે કે 1.5 લાખમાં ટ્રેક્ટર વેચવાનું છે મુકેશભાઈને. ટ્રેક્ટરની અંદર તમને બેટરી પણ નવી જોવા મળશે. તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો માણાવદર, જિલ્લો જૂનાગઢ અને ગામ મટિયાણા ગામે તમને આ મુકેશભાઈનું સોનાલિકા DI 35 ટ્રેક્ટર જોવા મળશે. ટ્રેક્ટર લેવાનું હોય તો વિડીયો નીચે મુકેશભાઈ નામ આપેલું છે અને 99 ટ્રેક્ટર જોઈ રહ્યા છો, ટ્રેક્ટર વેચવાનું છે. એસ્કોટ ટ્રેક્ટર છે, એસ્કોટ 435 ટ્રેક્ટર છે. તમે કન્ડિશન વિડીયોની અંદર જોઈ શકો છો, એકદમ સારા કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે. ટ્રેક્ટરના મોડલની વાત કરું તો 2002ના મોડલનું ટ્રેક્ટર છે અને આખું કન્ડિશન તમને વિડીયોની અંદર ક્લિયર કટ બતાવવામાં આવેલું છે. એન્જિન પાવરફુલ છે, હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ છે અને તમે ટ્રેક્ટરના ટાયર જોઈ રહ્યા છો, ટાયર તમને અંદાજિત 70% જેવા જોવા મળશે. બાકી તમે વિડીયોની અંદર ક્લિયર કટ ટ્રેક્ટરનું અને ટાયરનું કન્ડિશન જોઈ શકો છો. હવે આ ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો આ એસ્કોટ 435 ટ્રેક્ટરની અંદાજિત કિંમત હીરાભાઈએ 1,50,000 રાખેલી છે. કિંમત અંદાજિત છે, કિંમતમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે, કિંમત ફિક્સ રાખેલી નથી. તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો આ એસ્કોટ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો પાટણ, તાલુકો રાધનપુર અને ગામ ગોતરકા ગામે તમને આ એસ્કોટ 435 ટ્રેક્ટર જોવા મળશે હીરાભાઈનું. તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો વિડીયો નીચે હીરાભાઈ નામ આપેલું છે અને 78599 નંબર છે, તે હીરાભાઈના નંબર છે. તમે જે મેસી સ્ટાન્ડર્ડ ટ્રેક્ટર જોઈ રહ્યા છો, ટ્રેક્ટર વેચવાનું છે. ટ્રેક્ટરના મોડલની વાત કરું તો મિત્રો 1989ના મોડલનું ટ્રેક્ટર છે, મેસી સ્ટાન્ડર્ડ ટ્રેક્ટર છે. કન્ડિશન તમે જોઈ શકો છો, ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે. એન્જિન એકદમ પાવરફુલ જોવા મળશે. ટ્રેક્ટરના ટાયરની વાત કરું તો આગળના ટાયર 80% જેવા છે અને પાછળના ટાયર અંદાજિત 30% જેવા જોવા મળશે.
હવે આ ભનુભાઈના મેસી ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો આ મેસી સ્ટાન્ડર્ડ ટ્રેક્ટરની કિંમત અંદાજિત 1,10,000 રાખેલી છે. કિંમત અંદાજિત રાખવામાં આવેલી છે, કિંમત ફિક્સ નથી. કિંમતમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે. તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ભનુભાઈનું મેસી સ્ટાન્ડર્ડ ટ્રેક્ટર તમને તાલુકો, જિલ્લો અને ગામ પ્રોપર તમને અમરેલી સ્થળે જ આ ટ્રેક્ટર જોવા મળશે મેસી સ્ટાન્ડર્ડ. તો વિડીયોની નીચે ભનુભાઈ નામ આપેલું છે અને તેમના નંબર પણ. બાઇક જોઈ રહ્યા છો, આ હોન્ડા સાઇન બાઇક વેચવાનું છે. કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો. સારા કન્ડિશનની અંદર તમને બાઇક જોવા મળશે, હોન્ડા કંપનીનું છે અને સાઇન બાઇક છે. હવે આ હોન્ડા સાઇન બાઇકના મોડલની વાત કરું તો 2010 મોડલનું બાઇક છે. કન્ડિશન વિડીયો અંદર ક્લિયર કટ બતાવવામાં આવેલું જ છે. આ ગાડીની કિંમતની વાત કરું તો 17,500 કિંમત અંદાજિત રાખેલી છે. કિંમત અંદાજિત છે, કિંમતમાં ફેરફાર થઈ જશે, કિંમત ફિક્સ નથી. ગાડીના ટાયરનું કન્ડિશન પણ સારું છે, તમે વિડીયોની અંદર જોઈ શકો છો. હવે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો રાપર, જિલ્લો કચ્છ અને ગામ પ્રાગપર ગામે તમને રમેશભાઈનું આ ગાડી જોવા મળશે. હોન્ડા સાઇન ગાડી છે. તમારે આ ગાડી લેવાનું હોય તો વિડીયોની નીચે જ રમેશભાઈ નામ આપેલું છે અને 63,500. આજે આપણે બે ભેંસ એકીસાથે વેચવાની છે, બે ભેંસ વેચવાની છે. સૌપ્રથમ તમે એક નંબર ઉપર જે ભેંસ જોઈ રહ્યા છો તે ભેંસ વેચવાની છે. ભેંસના વેતરની વાત કરું તો બીજા વેતરમાં ભેંસ છે અને ભેંસને તમે વિડીયોની અંદર જોઈ શકો છો. ભેંસ પહેલાં વેતરમાં 4 લિટર દૂધ આપતી. આ ભેંસ 9 મહિનાની ગાભણ છે, એટલે વ્યાવામાં 1 મહિનાની વાળ છે, 1 મહિનાની કાચી છે અને ભેંસને તમે વિડીયોની અંદર જોઈ શકો છો. ભેંસ એકદમ સારી છે, શિંગડા પર તમે જોઈ શકો છો. હવે આ ભેંસની કિંમતની વાત કરું તો અંદાજિત કિંમત 50,000 રાખેલી છે લાલજીભાઈએ. કિંમતમાં ફેરફાર થઈ જશે, કિંમત ફિક્સ નથી. હવે આ ભેંસ તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો, જિલ્લો અમરેલી અને ગામ સાપાથળ ગામે તમને આ લાલજીભાઈની ભેંસ જોવા મળશે, જે બીજા વેતરમાં છે અને 50,000 કિંમત અંદાજિત રાખેલી છે. તમારે આ ભેંસ લેવાની હોય તો લાલજીભાઈ નામ આપેલું છે અને તેમના નંબર 9762 નંબર છે, તે લાલજીભાઈના નંબર છે, તો તમે ફોન કરી શકો છો. એક નંબર ઉપરની ભેંસ છે તેની વાત કરું છું. બે નંબર ઉપર તમે જે ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસ પણ વેચવાની છે. આ ભેંસ જાફરાબાદી ભેંસ છે. આ ભેંસના તમને વેતરની વાત કરું તો આ ત્રીજા વેતરમાં ભેંસ છે, વ્યાવાની ત્રીજા વેતર વ્યાસે અને આગળના વેતરમાં એટલે કે બીજા વેતરમાં 1 ટાઈમનું 7 લિટર દૂધ આપતી જાફરાબાદી ભેંસ છે. આ ભેંસ 15 દિવસની કાચી છે, એટલે કે વ્યાવામાં 15 દિવસની વાર છે, ત્રીજું વેતર છે અને આગળના વેતરમાં 7 લિટર દૂધ આપતી. હવે ધીરુભાઈની આ ભેંસની કિંમતની વાત કરું તો 1,20,000 અંદાજિત કિંમત રાખેલી છે ધીરુભાઈ દ્વારા. કિંમત મિત્રો ફિક્સ નથી, કિંમતમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે, કિંમત ફિક્સ નથી આ જાફરાબાદી ભેંસની. તમારે આ ભેંસ લેવાની હોય તો ભેંસ તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ અને ગામ ગુંદાળા ગામે તમને આ જાફરાબાદી ભેંસ જોવા મળશે ધીરુભાઈની. ભેંસ લેવાની હોય તો 2 નંબર ઉપર ધીરુભાઈ નામ આપેલું છે અને 9765 નંબર છે, તે ધીરુભાઈના નંબર છે. તો તે લોડર જોઈ રહ્યા છો મિત્રો, આ જોન્ડિયર ટ્રેક્ટરમાંથી બનાવેલું લોડર છે. જોન્ડિયર 5310 ટ્રેક્ટર છે, 2017 મોડલનું મિત્રો લોડર છે. કન્ડિશન તમે જોઈ શકો છો, એકદમ સારા કન્ડિશનમાં તમને આ લોડર જોવા મળશે. આ લોડરની કિંમતની વાત કરું તો 9,30,000 અંદાજિત કિંમત રાખેલી છે. ટાયર પણ તમને 60-50 થી 60% જેવા ટાયર જોવા મળશે. કન્ડિશન તમે ક્લિયર કટ જોઈ શકો છો અને અંદાજ લગાવી શકો છો. એકદમ સારા કન્ડિશનમાં પાવરફુલ ટ્રેક્ટર છે અને લોડર તમને સારા કન્ડિશનમાં જોવા મળશે. હવે આ લોડરની કિંમત 9,30,000 રાખેલી છે અને 2017 મોડલનું લોડર છે. આ લોડર લેવાનું હોય તો લોડર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો અંજાર, જિલ્લો કચ્છ, ભુજ ગામ રતનાલ ગામે તમને આ લોડર જોવા મળશે. તો વિડીયો નીચે જ આ લોડરના માલિકના નંબર આપેલા જ છે. તમારે પણ આ રીતના કોઈ તમારા જૂના ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેશર કે કોઈ ગાય, ભેંસ, કોઈ પશુ વેચવાના હોય તમારે પણ તો તમને ફ્રીમાં જાહેરાત કરી આપવામાં આવશે. 1 રૂપિયાનો ચાર્જ નહીં લાગે. તમારે જે વાહન કે પશુ વેચવા હોય તેનો આડો મોબાઈલ રાખી 1-2 મિનિટનો વિડીયો ઉતારી મારા વોટ્સઅપ નંબરમાં મોકલવાનો રહેશે. મારા વોટ્સઅપ નંબર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ નંબર ઉપર તમે મને વોટ્સઅપ કરી શકો છો તમારે જે વાહન કે વસ્તુ વેચવાનું હોય તેનું.